ಸ್ವಂಬಾಲೋ ಬಾಲಿಶಮತಿ ಸ್ವಾರ್ಥ ಪ್ರತಿ ಅಬೂಧೋ. તમે બાળક છો, તમારી મતિ હજી બાલિશ છે, તમને સ્વાર્થ પ્રત્યે હજી લગ્ન લાગી નથી. સ્વાર્થ પ્રત્યે અબૂધો, હજી આ મારું ના તારું કોને કહેવાય એ તમને હજી ખબર નથી. અને બીજું તો ઠીક, હું આવડો મોટો બલી અને ત્રણ ડગલા પૃથ્વી આપતાય મને શરમ થાય. મુખ્યમંત્રી આ નીકળા હોય અને એની પાસેથી એક રૂપિયો માગવો, એટલે મને આપતાય શરમ થાય અને એને એને દેતાય શરમ થાય. વામન ભગવાને કહ્યું, તું તો ઘણું આપે પણ મારે થોડું કઈ લઈ લેવાય, મારે વધુ કઈ ન જોઈએ. કદાચ કોઈ ભૂદેવને દાન કોઈ આપવાની ઈચ્છા થતી હોય ને ભૂદેવ 10x10 ની ઓરડી રહેતા હોય, કોઈ યજમાન રાજી થઈને એમ કે ભૂદેવ મારે હાથીનું દાન કરવું છે, તો લઈ લેવાય 10x10 ની એક તો માંડ ઓયડી હોય ને એમાં હાથીનું દાન કરે, રાખવો ક્યાં એને, બૈરી છોકરાને ક્યાં અભેરાઈ ઉપર મૂકવા. પછી તો મારે રાજપાટ ને શું કરવા છે? આપ ભૂલ કરો છો મહારાજ, આપ માગી લો, કહો તો મારું રાજ્ય આપી દઉં, કહો તો મારું સર્વસ્વ આપી દઉં. ભગવાન મનમાં મનમાં કહે, હું એવું જ કરવા આવ્યો છું, તું ધીરો રહે. નહીં નહીં ભલે, હું કઈ થોડો રાજા છું, હું શું કરું, એવી ઝંઝટમાં હું પડવા માંગતો નથી. બસ હું તો સંધ્યા વંદન કરી શકું એટલે મારા ડગલાથી માપીને ત્રણ પગલા પૃથ્વી, બસ મને પૂરતી છે. અને આમ બલિ અને વામન ભગવાન આ ચર્ચા કરે છે, આ સંવાદ ચાલે છે, એવા સમયે એમના ગુરુ શુક્રાચાર્યજી ત્યાં આવ્યા અને ઉભા રહ્યા ત્યાં. આ આ સુંદર મજાનો સંવાદ સાંભળે અને આટલું દેદીપ્યમાન તેજ જોયું આ બાળકમાં અને એને શંકા કઈક નક્કી આમાં કઈક દાળમાં કાળું છે, આ કઈ સમજાતું નથી, આ નાનકડું એવું રૂપ અને આ બોલે છે કેવું મીઠું મીઠું, આનું તાલકું તો જો કેવું જગારા મારે છે. આટલું તેજસ્વી દેદીપ્યમાન સ્વરૂપ લૌકિક ન હોય શકે, આ જગારા મારતું તાલકું, આ લલાટ, આ તો અગણિત રવિ શશિ શિવ ચતુરાનંદ જ્યાં સદા નિવાસ કરે છે એ વૈકુંઠ વાળા નારાયણ હોવા જોઈએ. કોણ છે લાવ જાણવા દે. અને શુક્રાચાર્ય ધ્યાન લગાવ્યું, ઓળખા, ઓ આ તો વિરાટ વૈકુંઠ વાળો નાથ વામન બનીને આવ્યો છે, દુનિયાનો દાતાર આજ ભિક્ષુક બનીને આવ્યો છે, બલિને લૂંટવા ને દેવતાઓનું કાર્ય કરવા. લાવ મારા શિષ્ય બલિને ચેતવું, નહીતર આનું બધું લઈ લેશે. અને શુક્રાચાર્ય બલિની પાસે આવ્યા, બલિએ ને બલિને બોલાવ્યા, બલિ જરા અહીંયા આવતો. તો બલિ કે, હા ગુરુ મહારાજ. ભગવાન વામન ને બલિ રાજા કહે કે જો મારા ગુરુ બોલાવે છે, આપ અહીંયા ઉભા રહેજો, હમણાં જ હું આવું છું. અને બલિ ગયા, ભગવાન વામન ઓળખી ગયા કે આના ગુરુ જો વચ્ચે આમાં કઈ દોઢ ડાયા ન થાય ને તો સારું. બલિ આવ્યા ગુરુ મહારાજ ની પાસે, શું છે ગુરુદેવ? કે બલિ આને ઓળખા, મહારાજી જે હોય પણ અદભુત બાળક છે, બ્રાહ્મણનું કેવું તેજસ્વી અને દેદીપ્યમાન રૂપ છે. હે ગુરુદેવ, 99 યજ્ઞ પૂરા થયા, બ્રાહ્મણોને જોયા પણ આવા એકય તેજસ્વી બ્રાહ્મણને મેં જોયા નથી. ક્યાંથી જોયા હોય? કેમ? આ પરાત પર બ્રહ્મ તારે આંગણે બાળક ભરીને આવ્યા છે. બલિ જે વિરાટ છે ને એ વામન ભરીને આવ્યા છે, 1000 હાથ વાળો, આજ 2 હાથ લઈ તારે આંગણે, દુનિયાનો દાતાર આજ તારે આંગણે ભિખારી બનીને ઉભો છે દેવનું કાર્ય કરવા માટે, તું એને કાંઈ દેતો નહીં, સાવધાન બલિ, તારું બધું લઈ લેશે. પણ મહારાજ મેં એને વચન આપી દીધું છે, હા તારા ગુરુનું વચન ખોટું ન હોય, સાક્ષાત શ્રી હરિ છે. અને હરિ કોને કહેવાય? જે હરે એ હરિ, ભક્તોનું શું હરે?
ભક્ત જનાનામ ક્લેશમ હરતિ ઇતિ હરિ, જે ભક્તોના ક્લેશને હરી લે તેનું નામ હરિ. સર્વસ્વ હરવા આવ્યા છે બલિ. તો બલિરાજા એ વામનજી ની સામે જોયું ત્યાં ઉભા ઉભા, પછી કહ્યું, તો પછી ભગવાન જેવું પાત્ર બીજે ક્યાં ગોતવા જાવ? અને મારા જો જગતનો દાતાર બે હાથ લંબાવીને મારે ત્યાં ભિક્ષુક બનીને ઉભો હોય તો તમે જ મને સમજાવ્યું હતું કે દાન દેતી વખતે પાત્ર જોવું, આવું પાત્ર બીજે ક્યાં મળે? ભગવાન સ્વયં માગવા આવ્યા છે. શુક્રાચાર્ય કહે છે કે તું તો મને સમજાવવા, મેં તને અહીંયા સમજાવવા બોલાવ્યો છે, મારી તને મનાય છે, તારે આને કઈ આપવાનું નથી. અને જો એક વસ્તુ સમજ, પણ મહારાજને વચન આપ્યું છે ને હું એને ના આપું તો એ અધર્મ ગણાય. તો બલિરાજા ની વાત સાંભળીને શુક્રાચાર્ય કે ધર્મ અને અધર્મ કોને કહેવાય એ મને પૂછ, હું તારો ગુરુ છું. મહારાજ તમે મને ભણાવ્યું છે. ત્યારે બલિએ કહ્યું કે, શુક્રાચાર્ય કહ્યું કે જો બલિ, આટલી જગ્યાએ ફરી જવામાં વાંધો નથી. એક શ્લોકમાં સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સા જુગુપ્સિતમ. પોતાની સ્ત્રીની સાથે વિરોધ કરતા કરતા ક્યારેક માણસ અસત્ય બોલે તો એ પાપ નથી. વિવાહાદિ કાર્ય બગડતું હોય અને આપણું અસત્ય બોલવાથી એ કાર્ય સુધરી જતું હોય તો એ અસત્ય નથી. કોઈના પ્રાણ સંકટમાં હોય ને આપણે અસત્ય બોલી અને એના પ્રાણ બચી જતા હોય તો બલિ, એ અસત્ય બોલવામાં પાપ નથી. ગાયની માથે સંકટ આવ્યું હોય અને આપણે અસત્ય બોલી અને ગાયનો જીવ બચી જતો હોય તો બલિ, અસત્ય બોલવામાં પાપ નથી. આપણે અસત્ય બોલીએ અને બ્રાહ્મણની રક્ષા થઈ જતી હોય તો બલિ, અસત્ય બોલવામાં પાપ નથી. અને પોતાની આજીવિકા વૃત્તિ આજીવિકા જતી હોય, રોટલાનો પ્રશ્ન થાય કે હવે તો આ ગયું એટલે બધું પૂરું થઈ જશે, અને એમાં કદાચ અસત્ય બોલવાથી જો આજીવિકા બચી જતી હોય તો બલિ, અસત્ય બોલવામાં પાપ નથી. અત્યારે તારી આજીવિકાનો સવાલ છે, ફરી જા. તારી વૃત્તિ સંકટમાં છે અને આ બધું લૂંટવા આવ્યા છે, માટે ફરી જા, વાંધો નહીં. આ વખતે વચન ભંગ થાય તો વાંધો નહીં. બલિએ કહ્યું, નહીં નહીં મહારાજ, વચન આપ્યા પછી હું ફરવા નથી માંગતો. અને આમે દાન આપનારો મોટો ગણાય કે લેનારો? આપનારાનો હાથ તો ઊંચો હોય, લેનારાનો નીચે હોય. જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે. બલિએ ગુરુની વાત માનવાનો ઇનકાર કરી દીધો. શુક્રાચાર્ય કહ્યું કે તું મારી વાત માનતો નથી, જા, આજથી હું તારો ગુરુ નહીં, તું મારો શિષ્ય નહીં. અને વામન ભગવાન ત્યાં બેઠા ઉભા ઉભા વિચાર કરે, બસ આ જ જરૂર હતી મારે, આ જ મોકાની જરૂર હતી. અને આવ્યા બલિરાજા વામન ભગવાનની પાસે. કહ્યું, મહારાજ તમે કઈ માગણીમાં ફેરફાર કર્યો કે પછી એની છે? અરે બલિ, મારે શું ફેરફાર કરવાનો હોય? મારા પગલાથી માફી, બસ ત્રણ પગલા પૃથ્વી આપી દે, આથી વધારે કઈ નહીં. અને હવે તો બલિ ઓળખી ગયો છે, ગુરુ મહારાજે કહી દીધું કે આ ભગવાન વિષ્ણુ છે. બોલ્યો, મહારાજ તમે માગણીમાં ફેરફાર ન કર્યો હોય તો મારે પછી શું ફેરફાર કરવાનો? મેં તો વિચારીને જ માગ્યું છે, તો હું વિચારીને આપવા તૈયાર છું. મારે ત્રણ ડગલા પૃથ્વી. તો અહીંયા ભાગવતકાર આપણને બતાવે કે બલિરાજાએ ત્રણ જ ડગલા શું કામ માગી? ત્રણ ડગલા બલિની પાસે ભગવાને શું કામ પૃથ્વી માગી? નહીં ચાર, નહીં સાડા ત્રણ, નહીં વધારે, ત્રણ જ કેમ? કારણ કે ભક્તિ કેટલા પ્રકારની છે? નવ પ્રકારની છે. સુખદેવજી મહારાજ બતાવે,
શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. આમાં શરૂઆતમાં જે છ પ્રકારે છે તે દેહી ભક્તિ છે, શરીરની સાથે સંબંધિત છે. મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ બતાવે કે છેલ્લા ત્રણ પ્રકાર એ અંતઃકરણથી થતી ભક્તિ છે. પરમાત્માએ એ દ્વારા એમ કહ્યું કે હે બલિ, દેહથી થતી છ પ્રકારની ભક્તિ તો તું કરે જ છે, એનાથી પ્રસન્ન થઈને તો હું તારી પાસે આવ્યો છું. નવમાંથી એક પણ પ્રકાર જેનામાં હોય ને એના ઉપર હું પ્રસન્ન થાઉં છું, તો છ પ્રકારની તો તારી પાસે છે. હવે અંતિમ ત્રણ પ્રકાર બાકી છે. ભગવાને ત્રણ ડગલા પૃથ્વી માગીને જાણે કહી દીધું કે આ ત્રણ પ્રકાર પણ આપી દે જેથી તું પૂર્ણ ભક્ત બને. અને પછી મહાપ્રભુજી બતાવે અહીંયા નિયમ લાગુ પડે, અહમ ભક્ત પરાધીન અસ્વતંત્ર ઇહ બીજ, હું ભક્તને આધીન છું. તો હાથમાં જળ લઈને બલિ રાજા કહે તો કરો સંકલ્પ કરાવો. ભલે મહારાજ, કરાવો સંકલ્પ. તો વામનજીએ કહ્યું કે ભાઈ, મારાથી સંકલ્પ ન કરાવાય, તારા ગુરુ મહારાજ હાજર હોય અને મારાથી સંકલ્પ કરાવાય. તારા ગોરને કહેને ભાઈ હું કામ કહું સંકલ્પ કરાવું. બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્યને પ્રાર્થના કરી, બાપજી સંકલ્પ કરાવો. વળી શુક્રાચાર્ય ખીજાય, મેં તને કહી દીધું ને હું તારો ગુરુ નહીં, તું મારો શિષ્ય નહીં, જતા રહે, તારે જેમ કરવું એમ કર. વામનજી પાસે આવીને બલિએ કહ્યું, મહારાજ ગુરુ મહારાજ તો રીસાય, હવે શું કરશું? એ સંકલ્પ કરાવવા ના પાડે છે. તો વામનજી બોલ્યા, એ ના પાડતા હોય તો ભલે પાડે, મને આવડે છે, હું કરાવું બીજું શું? આ તો એ તારા ગોર છે, તારા ગુરુ છે, સંકલ્પ કરાવે તો મને એમ કે દક્ષિણા જી અને 11 રૂપિયા મળી, મને શું વાંધો? એ ન કરાવે તો હું છું? રાગ હાથમાં પાણી જલ રાગ, આમ કહીને કમંડલમાંથી જ્યાં જલ આપવા જાય ને ત્યાં શુક્રાચાર્યને થયું કે અરે રે રે રે, હમણાં આ બધું આપી દેશે, લૂંટાવી દેશે. હવે તમે જુઓ, આપવું કોકને, લેવું કોકને, અને ઘણા ઘણી વાર ત્રીજાને ઉપાધિ ઊભી થાય. આનું નામ શુક્રાચાર્ય. અને જારી ત્રાસી કરે પણ જારીમાંથી જલ ન નીકળે. શુક્રાચાર્ય અંતર ધ્યાન. અને એને એમ થયું કે હમણાં આપી દેશે, સંકલ્પ કરાવશે, આના હાથમાં જલ આવવા દઉં તો ને દેડકાનું રૂપ લઈને જારીમાં. શુક્રાચાર્ય પાણી નાળચામાંથી નીકળવા ન દે, દેડકાનું રૂપ લઈને એક આંખથી જુએ અંદરથી. અને જારીને ત્રાસી કરે પણ જારીમાં જલ ન નીકળે. ભગવાને કહ્યું કે વા બલિ, એમાં જલ તો ભર્યું છે છતાં કેમ નથી નીકળતું તને ખબર છે? એના નાળચામાં કઈ કચરો આવી ગયો છે, હમણાં હું નાળતું સાફ કરી દઉં. અને ભગવાને દર્ભભૂમિ, યજ્ઞભૂમિ તો હતી, દર્ભની સળી લઈને કહ્યું કે ઉભા રહેજો, આમાં કઈક ભરાયું છે. અને દર્ભની સળી લઈ અને જારીના નાળચામાં ભગવાને ભરાવી, એક આંખથી શુક્રાચાર્ય જોતા હતા, એક આંખ ફૂટી ગઈ. અને શુક્રાચાર્ય વિચાર કર્યો, ભાગવા દે નહીં તો હમણાં બે ફૂટી જશે. હવે જો વધારે વાર લાગી ને તો તરત બહાર નીકળી ગયા. પણ ભગવાન ક્યારેય કોઈ આવું કર્મ કરે ખરા? કોઈની આંખ ફોડે ભગવાન? આવી ઘટના રામાયણમાં પણ બને છે મારા અંદાજથી. રામજીએ જ્યારે સીતાજીના વાળમાં ગુંફન કરે છે રામજી, વેણી પુષ્પ વગેરે પંચવટી, અને એવા સમયે ઇન્દ્રનો દીકરો જયંત આકાશમાંથી નીકળો. અને એને શંકા પડી કે બધા એમ કે આ તો ભગવાન છે, કે ભગવાન આવા થોડા હોય પોતાની પત્નીના માથામાં વાળ નાખે ને વેણી વાળમાં કંઈક વેણી ગૂંથે ને પુષ્પ નાખે ને આવું હોય, આવો ભગવાન હોય? શંકા ગઈ જયંતને. એટલે કાગડાનું રૂપ લઈને જયંત આવ્યો.
અને ચાંચ મારવા જ્યાં સીતાજીને ત્યાં જાય ત્યાં એક સળી ઉપાડી તણકલું માત્ર ભગવાન રામજીએ, અને એ સળી બાણ માં સરસંધાન કરીને ફેંકી, અને ઇન્દ્ર એટલે કે ઇન્દ્રનો પુત્ર જયંત કાગડાનું રૂપ હતું ને એની આંખ ફોડી નાખી. ત્યારથી કાગડાની એક જ આંખ છે એવું કે છે, બે આંખ નથી, ડોળો આ બાજુ થી આ બાજુ આમ. પણ આવું ન કરે ભગવાન, આમ કરવાનું કારણ એ છે, અહીંયા શુક્રાચાર્ય અને જયંત ભગવાને એક દ્રષ્ટિ આપી. શુક્રાચાર્ય ને ભગવાન જાણે એમ કહેતા હોય કે આટલા મોટા ઋષિ થઈને દ્વૈત ભાવથી હજી શું કામે જુઓ છો, આ દેવો છે ના દાનવો છે ના મારા છે ના પારકા છે, નહીં નહીં બાપજી આપે તો અદ્વૈત ભાવ રાખવો જોઈએ, ભેદને મીટાવો. એટલે ભગવાને બે આંખ નહીં એક આંખ ફોડી, જેથી બધાને એક દ્રષ્ટિથી જુઓ. એક શબ્દ દોકાન હે એક નજર દો આંખ, એસે ગુરુ ગોવિંદ એક હે જાખ શકે તો જા. એક શબ્દ ભલે કાન બે છે પણ શબ્દ એક, આંખ બે છે પણ નજર એક, એમ ગુરુ અને ગોવિંદ ભલે બે લાગે જાખ શકે તો જાખ. બલિહારી તો એ ગુરુ ની છે જેને ગોવિંદ બતાવી દીધું. બ્રહ્મ સંબંધ નું દાન આપે ને પછી ગુરુદેવ આત્મનિવેદન કરાવે અને કે હવે આલે આ સેવ્ય સ્વરૂપ હું તને આપું છું આનો આધાર, અને સેવ્ય સ્વરૂપ લઈ અને ઠાકોરજીના સેવ્ય સ્વરૂપમાં શ્રદ્ધા અને સંપૂર્ણ નવધા ભક્તિ ની પ્રાપ્તિ થાય ને પછી ગુરુ મહારાજ ની ફરજ કેવી, હાથ પકડે, બ્રહ્મ સંબંધ લીધો એટલે હાથ પકડ્યો અને પછી ઠાકોરજી સુધી લઈ જાય, જો આ ભગવાન હું હવે પછી હું નીકળી જાઉં, ગુરુ મહારાજ ની ફરજ ત્યાં સુધી બતાવી દે જો આ. અને ત્યારે શિષ્ય વંદન કરે ગુરુ ગોવિંદ દોનું ખડા ઇનકો લાગુ પાય, એ બલિહારી ગુરુ આપકી કે ગોવિંદ દિયો બતાય. આ ગુરુ છે આ ગોવિંદ છે આ બે છે, પણ હે મહારાજ બલિયારી તો તમારી છે કે મને આના સુધી પહોંચાડી દો. અને સંકલ્પ કરાવ્યો અહીંયા ભગવાને, અને પછી એક ડગલામાં ભગવાને બલિને કહ્યું કે આપી દે હવે કે માપી લો. અને વામન ભગવાન માપવા માટે તૈયાર થયા અને ભગવાન વામન માંથી થયા વિરાટ, અને એક ડગલું ત્યાં ભર્યું. આમ ત્યાં તો અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ભૂલોક ભુવરલોક સ્વર્ગલોક મહર્લોક જનલોક તપલોક સત્યલોક બ્રહ્મલોકમાં જઈને ભગવાનનું શ્રીચરણ અટક્યું. બ્રહ્માજી ધ્યાનસ્થ જોયું, ઓહો આ તો ભગવાનનું શ્રીચરણ, પોતાના કમંડલ વડે કરીને જારીથી ભગવાનના ચરણને પખાલે, ભગવાનના જમણા પગમાંથી જમણા ચરણને પકડીને જે જળ નીકળ્યું એ જ ગંગા સુરસરી બ્રહ્મલોકમાં સ્થિર થઈ ગઈ. બીજું પગલું ભર્યું ત્યાં તો બધું લઈ લીધું, બે પગલામાં બધું લાવ બલી, ત્રીજું પગલું ક્યાં મૂકું, લાવ હે અસુરાધિપતિ મારે ત્રીજું ડગલું ક્યાં મૂકવું, ત્રણ ડગલા પૃથ્વી તે દાન કરવાનો સંકલ્પ કર્યો છે અને હજી તો બે ડગલા થયા છે, ત્રીજું ડગલું મૂકવાની તો હવે જગ્યા રહી નથી, ક્યાં મૂકવું. અને યાદ કર બ્રાહ્મણને આપેલું સંકલ્પિત દાન તું નહીં આપે તો તારે નરકમાં જવું પડશે. રાજા તું મને છેતરે છે, દ્વાભ્યં ક્રાંતા મહો સર્વા તૃતીયમ ઉપકલ્પયં પદમ તૃતીયમ કુરુ શેષ્ણી મે નિજમ. આ તો બલિ છે અને બલિ થરથર ધ્રુજે ભગવાનની સામે હાથ જોડીને કહ્યું, મહારાજ તમે કહ્યું છો ને કે બ્રાહ્મણને સંકલ્પિત દાન ન અપાય તો નરકમાં જાય, કદાચ મારે નરકમાં જવું પડે તો હવે વાંધો નથી,
આજ દુનિયાનો દાતાર ભિક્ષુક બનીને મારે આંગણે આવ્યો હોય, મહારાજ હું ધન્ય બન્યો. ભગવાને કહ્યું તારે નરકમાં જવું હોય તો જાજે, પણ પેલા મારું ત્રીજું પગલું લાવ. ક્યાં મૂકું ત્રીજું પગલું? આપણને એમ થાય ભગવાને એમ કેમ કર્યું, આ તો સર્વેશ્વર છે, ભારત તો બે ડગલામાં શું એક ડગલામાં બધું લઈ લે, પણ ત્રીજું પગલું બાકી રાખ્યું ને બે ડગલામાં બધું માપી લીધું. કારણ કે સખ્ય અને દાસ્ય તો થઈ ગયું, હવે માત્ર રહ્યું આત્મનિવેદન. અને બલિરાજા કહ્યું કે કાંઈ વાંજી ચિંતા ન કરો, બે ડગલામાં તમે બધું લઈ લીધું, પણ હજી હું તો બાકી છું ને. પદમ તૃતીયમ કુરુ શિષ્ણે મે નિજમ, મારા મસ્તક ઉપર પધરાવો. આમ કહ્યું ને ત્યાં તો ભગવાને બલિના મસ્તક ઉપર પોતાનું સ્ત્રી ચરણ પધરાવ્યું, સ્વયં સમર્પિત બલિ થઈ ગયો અને બલિને છેક સુતલ પાતાલમાં પહોંચાડી દીધું. અને ભગવાનના સ્ત્રી ચરણને બલિ મહારાજે પકડી દીધા. એ બલિ મૂક કે હવે ન મુકાય, હવે મારો મારો છે, હવે મૂકું, અહીંયા સુતલમાં મારી રક્ષા કોણ કરે? અને ભગવાન બંધાયા, બલિની રક્ષા કરવા રોકાયા. આ બાજુ લક્ષ્મીજીને ચિંતા થઈ કે કેદુના ક્યાં ગયા છે, હજી આવ્યા નથી, ત્યાં સુતલ નામના પાતાળમાં રક્ષા કરે છે. તો લક્ષ્મીજી નારદજીની પાસે કે આમનો કઈ સમાચાર કે એડ્રેસ કરું કઈ? હા, ક્યારે ક્યાં છે કે હવે આવે એમ નથી, કેમ કે હવે એ નોકરીએ રહી ગયા છે, નોકરીમાં લાગ્યા છે, એટલે હવે તમારે બહુ ભરોસો રાખવો નહીં. અરે પણ તમે એવું ના કરો કે હા ખોટી વાત નથી, મારી પાસે ખોટી વાત હોય જ નહીં, નારદજી ક્યારે અસત્ય બોલે નહીં. ક્યાં છે કે સુતલ પાતાલમાં છે, બલિની રક્ષા કરે છે. હા તો, અને ભગવાને એવી રક્ષા બલિની કરી, એકવાર લંકાધિપતિ રાવણ આવ્યો સુતલ પાતાલમાં, અને ભગવાન આમ તેરો કરે છે, એમાં રાવણે કહ્યું કે આ નગરીના રાજાને કહે કે હું લંકાધિપતિ રાવણ આવ્યો છું, મારી સામે યુદ્ધ કરે. અને ભગવાન તો આમ ચોકી ફેરો કરતા હતા, જોયું કે આ તો લંકાપતિ રાવણ. એને કહ્યું કે એક કામ કરો, મારા મહારાજ અંદર છે, પેલા મને જીતો, હું એનો સેવક છું, મને જીતો ને પછી એને જીતવાની વાત કરજો. અને કહેવાય કે ભગવાને એક લાત મારી અને છેક લંકાના પાદરમાં નાખી દીધો. આવો પહેરો ભગવાને કર્યો બલિનો, કારણ કે જે સ્વસમર્પિત થઈ જાય ને આત્મનિવેદનમ, પછી ભગવાન એની પ્રાણાંતે પણ રક્ષા કરે. તો લક્ષ્મીજીને નારદજી લઈને આવ્યા, કહ્યું આવો જો અહીંયા બલિરાજા છે ને, એક કામ કરો, તમારે એને છોડાવવો હોય તો તમે છોડાવી શકો, બલિરાજાને બેન નથી અને તમારે કોઈ ભાઈ નથી, શંખ એક છે, હવે હું જાઉં છું. તો બલિરાજા કે ઉભા રહો, એમ ન જવાય, તમે મારી રક્ષાનું શુભ ચિંતન કર્યું તો પછી મારે તમને કંઈક આપવું જોઈએ ને, માગો, હું શું આપું? ધન આપું કે નહીં, દોલત આપું કે નહીં, સંપત્તિ કે નહીં, રાજપાટ શું જોઈએ છે? નહીં નહીં નહીં, બલિ જે જે કહેવા માંગ કહેવા જાય ને, આ ના પાડ, નહીં નહીં, બધું છે તારી પાસે, તું ના જ પાડ્યા કરજો. તો એક કામ કર, બધું તારી પાસે હોય ને તો ભલે લે, હવે તારી પાસે જે ન હોય ને એ તું માંગ. તો લક્ષ્મીજી કહે છે આ ઊભા ને હા માં એ નથી, આપી દે ભગવાન. અને પછી ભગવાન અને લક્ષ્મી બંને બલિરાજાને ઉપર બહુ કૃપા કરી છે, અને ત્યારથી ત્રણેય દેવતાઓ બલિની રક્ષા આજ દિન પર્યંત હજી કરે છે. વિષ્ણુ જાય કે ભાઈ આવે, વળી પાછા ત્રણ ત્રણ મહિનાના વારા છે, વળી પાછા બ્રહ્મા જાય, પાછા શિવ જાય. હમણાં શિવજી આવ્યા છે કૈલાસમાંથી, પાછા દેવપોઢી એકાદશી ભગવાન જશે અષાઢ મહિનામાં. આ ત્રણેય દેવતાઓ, એનું કારણ છે કે હવે પછી ઇન્દ્ર કોણ બનશે? બલિને બનાવવાનો છે ઇન્દ્ર. હવે પછીની જે ચોકડી છે ને એ પૂર્ણ થયા પછી શ્વેત વરાહ નામના કલ્પ પછી જે મનુ આવે ને એમાં ઇન્દ્ર બલિ છે, એટલે એને જીવતો તો રાખવો પડે ને.
અને સાત ચિરંજીવી આપણા છે ને એમાં બલિનું સ્થાન છે. સાત ચિરંજીવી છે. અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપઃ પરશુરામ ચ સપ્તૈતા ચિરંજીવી. આ સાત ચિરંજીવી છે. તો આવી રીતે બલિરાજાએ સર્વસ્વનું દાન કર્યું છે. અને મા ભાગવત પુરાણની અંદર બલિરાજાનું ચરિત્ર બહુ દિવ્ય છે. પછી તો આગળ જતા અનેક ભક્તો થયા છે. એમાં મનુ મહારાજની આપણે કથા સાંભળીએ છીએ. એ મનુ મહારાજને વૈવસ્વત મનુની કથા, એની અંદર જતા નવમા સ્કંદની અંદર પ્રથમ નવ અધ્યાયમાં નવ ભક્તોની કથા બતાવી. સુદુમ્ન કવિ સર્યાતી નાભાગ અંબરીશ શશાજ હરિચંદ્ર સગર ભગીરથ, આ બધા ઉત્તમ ભક્તો. એમાં નભગના નાભાગ, નાભાગના હરિચંદ્ર થયા છે, અંબરીશ થયા છે, અંબરીશની ભક્તિ. અને એના આગળમાં જતા ત્રિશંકુ થયા. ત્રિશંકુના વશમાં હરિચંદ્ર, એમને ત્યાં રોહિત. આઠમા અધ્યાયમાં સગર ચરિત્ર બતાવ્યું. 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમમાં બળીને ભસ્મ થયા. ભગીરથ અવકાશમાંથી ગંગાજીને લાવ્યા અને 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો. એના વંશમાં આગળ જતા સૌદાસ થયા. હરિચંદ્રના વંશમાં ખટવાંગ થયા. અથ ખટવાંગો દીર્ઘબાહુ, એને બે ઘડી ખટવાંગને આપણે જાણીએ, બે ઘડીમાં મુક્તિને પામી છે. એને ત્યાં રઘુ થયા. રઘુને ત્યાં પૃથુસ્રવા, પૃથુસ્રવાને ત્યાં અજ, અને અજને ત્યાં દશરથ થયા, અને દશરથને ત્યાં સાક્ષાત ભગવાન રામનું પ્રાગટ્ય. અંશ સહિત ભગવાન અવતરે છે. થોડી વાર માટે આપણે અયોધ્યામાં રામ જન્મનું પ્રાગટ્ય કરીને કથાને વિરામ. અવધપુરી રઘુકુલ મણિ રામ, અવધપુરી રઘુકુલ મણિ રામ, વેદ વિદિત તેહિ દશરથ નામ, વેદ વિદિત તેહિ દશરથ નામ, ધર્મ ધુરંધર નિધ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, અવધપુરી રઘુ કુલ મણિ રામ, અયોધ્યાના રાજા રઘુકુલ મણિ દશરથ એનું નામ. ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે, મતિમાં સારંગ પાણી છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનિ, કૌશલ્યાદિ નારી પ્રિય આચરણ પુનિ, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનીત, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ. કૌશલ્યા, સુમિત્રા અને કઈ કઈ ત્રણ રાણી છે. કૌશલ્યા ધર્મ પત્ની છે. કૈકેયીને ભોગ પત્ની, પતિવ્રતા, પતિને અનુકૂળ, પતિમાં દ્રઢ, હરણી ચરણારવિંદમાં ભક્તિવાળી છે. ચક્રવર્તીની સંમતિ, સંપત્તિ, સત્તા, બધું જે પણ સંતતિ નથી. એકવાર વશિષ્ઠ મહારાજની પાસે ગયા દશરથજી, કહ્યું બાપજી બધું જે સંતતિ નથી, ત્યારે કહ્યું કે ધીર ધરો, એક નહીં ચાર સંતાન તમારે ત્યાં થશે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. દશરથે પુષ્ટ કામેષ્ટિ યજ્ઞ કર્યો. ભક્તિ સહિત આહુતિ આપી અને ભગવાન ચરુનો કુંભ લઈ અને પધાર્યા. એ ચરુ દશરથ રાજાએ હાથમાં લીધો. કહ્યું આ તમારે ત્રણેય રાણીઓને ખવડાવજો.
અને ત્રણેય રાણીઓને તરુ આપ્યો છે. કૌશલ્યા એક પુત્રને જન્મ આપશે, સુમિત્રા પણ એક પુત્રને અને કૌશલ્યા કઈ બે પુત્રને જન્મ આપશે. આવી રીતે ધીમે ધીમે સમય જવા લાગ્યો. ચૈત્ર મહિનો આવ્યો, એકમ બી ત્રી ચોર પાંચમ ષઠ સાતમ આઠમ ને આવી નવમી. નવમી તિથિ માધુ માસ પુનિતા, નવમી તિથિ માધુ માસ પુનિતા, સકલ પક્ષ અભી જીત હરિ પ્રીતા, શુકલ પક્ષ અભી દિવસ અતિ શીતન જાય, પાવન કાલ લોક વિશ્રામા, મધ્ય દિન અતિ શીતન ગામા, પાવન કાલ લોક વિશ્રામા, શીતલ મંદ સુરભિ બહ બાહુ, હર્ષિત સુર સંતન મન ચાહુ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ચૈત્ર માસ નવમી તિથિ દેવતાઓ વિમાન લઈ લઈને પુષ્પના ટોપલા લઈને ભેગા થયા. પ્રભુ પ્રાગટ્યના દર્શન માટે બ્રહ્માજીએ કહ્યું કે આ મર્યાદા પુરુષોત્તમ છે, અત્યારે આપણે એને પુષ્પથી વૃષ્ટિ કરી લઈએ, પછી તો એ મર્યાદામાં રહેવાના છે. અને ચતુર્ભુજ રૂપે ભગવાન માં કૌશલ્યાના ભુવનમાં પ્રગટા, કહ્યું કે પ્રભુ તમે તો પિતા થઈને આવ્યા, પુત્ર બનીને આવો. ત્યારે ભગવાને સુંદર મજાનું બાલ સ્વરૂપ ધારણ કર્યું, બાલ રામ ના રૂપમાં પ્રગટ કર્યા. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. માં કૌશલ્યાની સ્તુતિ, બાલ રામ સુંદર મજાની સ્તુતિ. ભય પ્રગટ કૃપાલા મહિત લાગી જનયનુ રાગી ભય પ્રગટ શ્રીકંતા કાંડનિકાયા નિરમિત માયા મરોમ પ્રતિ ઉપહાસી સુનત ધીરમતિ ધીર ન રહે ઉપજા જબ જ્ઞાન કથા સુહાય માધુ બુજાય જે પ્રકાર સુત પ્રેમ લહે માતા પુની બોલે સોમતી ડોલે તજહું તાત યહરૂપા ગી જય શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનો સુની વચન સુજાના રોદન જાના કોઈ બાલક સુર ભૂપા યહ ચરિત જગાવહિ હરિ પદ પાવહિ તેન પરે ભવ ગોપા
धनु सुर संत लिन्न मनुजय अवतार निज इच्छा निर्मित तनु राधा सुंदर पट पीत मानहु ताली तारु शिशु चिन्हउ जनक सुतावर शिर मुकुट कुंडल तिलक चारयु गावे भूषण श्री रामचंद्र कृपाल भज मन करण बाबा भयदार भज श्याम जो गिरिधर गोपाल जो हमें मार श्याम जो गिरिधर गोपाल जो रानी रे रदी गाना गिरिधर गोपाल छो रानी रे राधी काना तमे गोकुण छोड़ी मथुरा सीधन सीधावो छो तमे काड़ी नाग नाथी काड़ा कान कहो अरे तमे गोकुल छोड़ीने मथुरा सीधने सीधावो छो तमे काड़ी नाग नाथी काड़ा कान कावो छो छोड़ से गोपी मां वाला वाला तमे एक कान छो तमे एक कान छो रानी रे राधा दीना सुंदर श्याम छो तमे मारा श्याम छो तमे मारा श्याम छो गिरिधर गोपाल छो रानी रे राधा तमे गोवर्धन धारी ने गिर धारी रे कहावो जो अरे तमे तमे गोवर्धन धान हिरणा कंस मारी प्रहलाद ने बचावो छो देव की न जाया वाला देव की न जाया देव की न जाया वाला न जाया वाला नंद जी न लाल छो नंद जी न लाल छो रानी रे राधा जी ना सुंदर श्याम छो रानी रे राधा जी ना सुंदर श्याम छो छोड़ी मथुरा सीधन सीधावो छो
કાળી નાગ નાથી કાણા કાન ગાઓ છો તમે ગોકુળ છોડી મથુરા સીધને સીધાવો છો કાળી નાગ નાથી કાળા કાન કાવો છો દાસરે ગોદળ ના વાલા શ્રી ભાગવત ભગવાન કી શ્રી ગૌ માત કી જય શ્રી ગિરિરાજ ધરન કી એટલે ખોટી વાતો કરો એના કરતા જે બોલો ને મને અહીંયા જે નથી સંભળાતી હું એકલો ને એકલો ગાઉ ને એકલો ને એકલો વગાડું બોલો શ્રી ગિરિરાજ ધરન કી શ્રી ગૌ માતાજી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવી રહ્યા છે અયોધ્યામાં ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું છે ચૈત્ર માં શુક્લ પક્ષ નવમી તિથિ કૌશલ્યાએ બાળકને ગોદમાં લીધું બહાર આવ્યા અયોધ્યાની પ્રજા રામલાલાના દર્શન કરે છે કોઈને ભૂખ અને તરસનું ભાન નથી રામ વગર આરામ મળતો નથી રામજીનું મર્યાદાની નું પાલન કરો ને તો જીવનમાં સાચી શાંતિ મળે ધર્મનું ફળ શું છે શાંતિ ધર્મની મર્યાદા છોડશો નહીં તો જ તમારી ભક્તિ સફળ થાય આ ચંદ્ર સૂર્ય બધા ધર્મની મર્યાદામાં છે સમુદ્ર પણ પોતાની મર્યાદામાં છે એટલું નહીં રામ પરમાત્મા હોવા છતાં પણ મર્યાદાઓનું ખૂબ પાલન કરે રઘુનાથજીનું ચરિત્ર ડોલાવી જાય એવું છે પુરુષોત્તમ અને સર્વ સદગુણોના ભંડાર શ્રી રામ છે બધા દિવ્ય સદગુણો જેમાં એક થાય એ પરમાત્મા છે તમારું ઘર અયોધ્યા જેવું બનાવો જ્યાં યુદ્ધ ન થાય એ અયોધ્યા સરયુના કિનારે ભક્તિના કિનારે જો તમે રહેશો ને તો તમારું શરીર અયોધ્યા બનશે અયોધ્યા એટલે કલહ વિનાની કાયા માનવ જીવન છે ને એ તો ક્ષણભંગુર છે આમ માની અને મનુષ્ય નિરપેક્ષતા ધારણ કરે નમ્ર બને તમારા ઇન્દ્રિય રૂપી ઘોડાઓને કાબુમાં રાખી અને તમારો શરીર રૂપી રથ આમ સીધો ચાલે ને તો એને ઘેર રામજી પધારે સલાહ લેવી હોય ને તો ઈશ્વરની લેજો મનીલાલની સલાહ લેશો તો મેળ નહીં આવે ઈશ્વરની સલાહ દસે ઇન્દ્રિય રૂપી ઘોડાઓને કાબુમાં રાખીને જેનો રથ રામજી તરફ જાય ને એ દશરથ આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે વિષયોને હદ ઉપરાંત ભોગવે એવા દશમુખ રાવણને ત્યાં ભગવાન ન આવે આવે કરા પણ કાળ રૂપે આવે તો દશરથ એ જીવાત્મા છે દસ ઇન્દ્રિયોને જીતીને જે જીતેન્દ્રિય બને તે દશરથ
સર્વને રાજી કરે તે સર્વેશ્વર. લક્ષ્મણ વિવેક નું પ્રતીક છે, ભરત વૈરાગ્ય નું પ્રતીક છે, શત્રુઘ્ન સદવિચાર નું પ્રતીક છે. વૈરાગ્ય અને સદવિચાર એટલે કે ભરત અને શત્રુઘ્ન જો અયોધ્યામાં ન હોત તો દશરથ કઈ કઈને આધીન થાય? તમે ચંદન અને પુષ્પથી રામજીની સેવા કરો એ વાત બરાબર છે, પણ રામજીની આજ્ઞાનું પાલન કરો એ રામજીની ઉત્તમ સેવા છે. રામજીનું ચરિત્ર એટલું પવિત્ર છે કે એનું સ્મરણ કરતા આપણે પવિત્ર થઈ જઈએ, નહીતર જીવનમાં વર્તન રાવણ જેવું રાખે. રામ નામનો જપ કરે તો એ રામ નામનું ફળ મળતું નથી. રામજીની ઉત્તમ સેવા એ છે કે રામજીના એક એક ગુણ, એક એક સદગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. રામચંદ્રજીનો અવતાર રાક્ષસોને મારવા માટે થયો નહોતો, પણ મનુષ્યને આદર, આદર્શ માનવ ધર્મ સમજાવવા માટે થયો છે. મનુષ્ય ગમે તે દેવને માને એનો કોઈ વાંધો નથી, ગમે તે દેવને તમે માનો વિરોધ નથી, પરંતુ વર્તન રામજી જેવું રાખો બસ. કૃષ્ણ લીલા જેને અનુકરણ કરવા માટે નથી, પણ શ્રવણ કરીને તન્મય થવા માટે છે. ગોકુળ લીલામાં પુષ્ટિ છે, દ્વારકા લીલામાં મર્યાદા છે. રામજીનું તો સમગ્ર વર્તન અનુકરણીય છે. પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખતા, રામજી માતા અને પિતાની આજ્ઞાનું હંમેશા પાલન કરતા, રામજી સદૈવ કૌશલ્યા અને દશરથને વંદન કરતા. અને આજકાલના છોકરાઓને બાપની મિલકતમાં સંકોચ કે શરમ લેવામાં આવતી નથી, પણ માતા પિતાને વંદન કરવામાં શરમ આવે. માતા પિતા લક્ષ્મીનારાયણ સ્વરૂપ છે ભાઈ, એને વંદન કરો. આ સમજણ છે, આ મર્યાદા છે. સંતે કહ્યું ને, જીવન માંથી જાય એ તો જોયા જેવી થાય, આ સમજણ જીવન માંથી જાય, જીવન માંથી જાય સમજણ જીવન માંથી જાય. ઓહો, કેવું ચરિત્ર! જીવન માંથી જો સમજણ ગઈ ને તો જીવન કેવું. માત પિતા ના એક, ઓહો પિતાજી ના એક વચન ખાતર રામ જીવન માં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવન માં જાય. એક વચન માયકુન આપી દીધું એટલે રામજી 14 વર્ષ માટે નીકળી ગયા. સતયુગ ની વાત થઈ, પણ આજનો રામલો, આજનો રામલો એના માત પિતાને એ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, સમજણ જીવન માંથી જાય, જીવન માંથી જાય, અરે સમજો જોયા જેવી જોને થાય, સમજણ જીવન.
પ્રાપ્ત કરે સંપત્તિ કે એમાં ભાગ શિષ્યો અને ગુરુ કેવા આહા ચેલો હતો ઈ આરુણી એની યાદે આજનો ચેલકો એના માસ્તર સાહેબ ને શિવાજી બીડીનું કાય સમજણ જીવન માં જો જાય જીવન રામજીનું ચરિત્ર છે ને ભાઈ, સર્વને ડોલાવે એવું ચરિત્ર છે. સર્પ છે ને એવું સાંભળ્યું, સર્પ ને કાન નથી હોતા, નાગ હોય ને એને કાન નથી. અને એ નાગની નાગલોકમાં મુખ્ય કોણ કે શેષ નાગ, એની ફણા ઉપર આપણે આ ધરતી છે. અને રામજીની કથા શ્રવણ કરતા શેષનાગ ડોલે, અને શેષનાગ જો ડોલે તો આ ધરતીનો વિનાશ થાય, એથી ભગવાને શેષજીને કાન નથી આપ્યા. વડીલોનું જેટલું સારું અનુકરણી લાગ્યું ને એટલું જ રામજીએ જીવનમાં ઉતાર્યું છે. દશરથનું બધું રાખ્યું રામજીએ, પણ એક ન રાખ્યું, બહુપત્ની વ્રત. કામને વ્યાપક થવો, સર્વત્ર કામને વ્યાપક ન થવા દેવો, એને એક જ જગ્યાએ સંકુચિત કરજો. અને આના માટે છે લગ્ન. તો આદર્શ સ્ત્રી ધર્મ બતાવવા માટે સીતાજી પ્રગટ થયા છે. સુંદરકાંડમાં હનુમાનજી સીતાજીને મળવા અશોક વાટિકામાં આવ્યા છે, અને હનુમાનજી કહે છે માં હું જાઉં છું. તો સીતાજી કહે તારા ગયા પછી આ રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે, તો પછી એક કામ કરીએ. હનુમાનજી કહે માં અમારા ખભા ઉપર બિરાજો, તમને આજે ના આજે રામજીની પાસે લઈ જાઉં. તો સીતાજીએ ના પાડી કે નહીં, તું પુરુષ અને હું સ્ત્રી, પર પુરુષને સ્પર્શ કરવાથી સ્ત્રીના પાતિવ્રત્યનો ભંગ થાય છે. લોકો શું કહે છે, હું તને સ્પર્શ કરું તો ધર્મની મર્યાદા તૂટે, અને સ્ત્રી જેને પતિ સિવાય કોઈ સાધુ સંતોનો પણ તરણ સ્પર્શ ન કરે એવું શાસ્ત્રમાં બતાવ્યું છે, દૂરથી વંદન કરે. રામ સરળ છે, પણ સીતાજીની સરળતા અલૌકિક છે. તો રામજીનો દિવ્ય પ્રેમ છે, માતૃ પિતૃ ભક્તિ અલૌકિક છે, વડીલનું દિલ કોઈ દિવસ ન દુભાવવું. કઈ કઈ વનવાસ આપ્યો ત્યારે રામજી પગે લાગીને કહે માં તારો મારા તરફ પક્ષપાત છે, વનમાં ઋષિ મુનિઓનો સત્સંગ થાય એથી તે મને વનવાસ આપ્યો છે, મારા કલ્યાણ માટે તે મને વનવાસ આપ્યો છે. તો 14 વર્ષ વનવાસ ભોગવવા માટે પણ રામજી તૈયાર છે. રામજીનું ચરિત્ર દિવ્ય છે. ઋષિ મુનિઓના આશ્રમમાં દિનજનોના ઝૂંપડે સબરી આદિનો ઉદ્ધાર કર્યો, સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, રાવણ આદિ અસુરોનો સંહાર કર્યો, ધર્મનું સંસ્થાપન કર્યું, ત્યાગની ઊંચાઈ સર કરીને મર્યાદાનો આદર્શ જગતને રામજી આપ્યો.
શ્રીમદ ભાગવત માં વધારે નહીં પણ બે જ અધ્યાયમાં રામચરિત્ર બતાવ્યું છે, કારણ કે શ્રીમદ ભાગવત માં 18 પુરાણ નો સમાવેશ છે, બે અધ્યાયમાં રામચરિત્ર માનસ. તો ગુરુ કૃપા છે ને, એ જ ગુરુ ગોવિંદ ની કૃપા છે. તમે સંગીતમાં સા પકડો ને તો પકડાય, સંગીતમાં જ્યાં સુધી સા ન પકડાય ને ત્યાં સુધી પ ન પકડાય. પ સા એટલે સદગુરુ, એ ન પકડાય ત્યાં સુધી પ એટલે પરમેશ્વર ન પકડાય. રામના ચરિત્રમાં જો એક એક ને રામે આદર્શ આપ્યો છે, સબરી આદિ ભીલ જાતિની સ્ત્રીઓને પણ આદર્શ આપ્યો છે. સબરી પર માતંગ ઋષિની કૃપા થઈ અને પ્રભુ એના દ્વારે પોતે પધાર્યા. રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે, ઋષિ મુનિઓ સ્વાગત કરીને બોલાવે. તો રામજી કહે, મારે તો સબરીના આશ્રમે જવું છે, જે મને સતત સર્વમાં ગોતે છે એને હું પણ ગોતું છું. અને સબરીના આશ્રમમાં રામ અને લક્ષ્મણ પધાર્યા. સબરી કહે છે કે હું તો હીન જાતિનું છું પણ આપને શરણે આવી છું. રામજી કહે, શબ છે ઊંચી પ્રેમ સગાય, હું બીજા કોઈ સંબંધમાં માનતો નથી. અરે પણ મહારાજ હું કઈ જાતિની છું? સબરી રામજીને કહે છે, મારી જાતિ તો જુઓ. અધમ તે અધમ તમ અતિ નારી, અધમ તે અધમ તમ અતિ નારી, અધમ તે અધમ તમ અતિ નારી, અધમ તે અધમ તમ અતિ નારી. તિન મહ મે મંદય ઘારી, તિન મહ મે મંદય ઘારી, અધમ જાતિ મે જડમતિ વારી, અધમ જાતિ મે જડમતિ વારી. બોર કદાચ ખાટા નીકળે, સબરીને ત્યાં પ્રભુ પધાર્યા એટલે સબરી ચાકી ચાકીને બોર ખાવા માટે શ્રી હરિને આપે. અતિ પ્રેમમાં સબરીને ભાન નથી કે હું એઠા બોર રામજીને ખવડાવું. રામજી બોર આરોગતા જાય ને બોરના વખાણ કરતા જાય. કંદમૂલ ફલ સુરસ અતિ દિયે રામ કહું આની, કંદમૂલ ફલ સરસ અતિ દિયે રામ કહું આની, પ્રેમ સહિત પ્રભુ ખાઈએ બારંબાર બખાની, પ્રેમ સહિત પ્રભુ ખાઈએ બારંબાર બખાની, પ્રેમ સહિત પ્રભુ ખાઈએ બારંબાર બખાની, પ્રેમ સહિત પ્રભુ ખાઈએ બારંબાર બખાની. પ્રેમમાં જે મીઠાશ છે, પ્રેમને કલંકિત ન કરો, ઈશ્વરને પ્રેમ કરો તો કેવળ ઈશ્વર માટે જ પ્રેમ કરો. ખૂબ ભક્તિ કરો, ભજન કરો, સાધુ સંતોમાં ખૂબ વિશ્વાસ રાખો. સબરીનું ચરિત્ર માનવ માત્ર માટે આશ્વાસન રૂપ. પંપા સરોવરને કિનારે સબરી છે અને પંપા સરોવરનું જળ છે ને બગડી ગયું. શા માટે બગડ્યું? બધા ઋષિ મુનિઓ વહેલા સવારે જાગીને પંપા સરોવરમાં સ્નાન કરવા જાય અને એકવાર ઋષિ મુનિઓ કહ્યું કે હે સબરી, તું ભીલ જાતિની છે, આ સરોવરમાં સ્નાન કરતી નહીં. એમ કરીને એક ઋષિ એને એક થપાટ મારી સબરીને. તે દિવસથી પંપા સરોવરનું જળ બગડ્યું. બધા ઋષિ મુનિઓ રામજીની પાસે આવ્યા, પ્રભુ આ પંપા સરોવરનું જળ બગડી ગયું છે, શુદ્ધ બનાવો. તો ભગવાને શું કહ્યું?
હે ઋષિમુનિઓ, એક કામ કરો, આ સમરી છે ને એના ચરણ પખાડો, અને એના ચરણ પખાડીને એ જળ પંપા સરોવરમાં પધરાવો એટલે શુદ્ધ બની જાય. જળ સુધારવાની શક્તિ મારી નથી. રામજી કે, રામજી લોકોને કહ્યું કે તમે સબરીનું ચરણ તીર્થમાં પધરાવો, અને ચરિતાર્થ કરી સબરીને, અને અંતે નવધા ભક્તિનું દાન ભગવાન શ્રી રામે કર્યું. પ્રથમ ભગતિ સંતન કર સંગા, 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 દુસરી રતિ મામ કથા પ્રસંગા, દુસરી રતિ મામ કથા પ્રસંગા, દુસરી રતિ મામ કથા પ્રસંગા, દુસરી રતિ મામ કથા પ્રસંગા. રામજી સબરીને કહે છે, માં પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પહેલી ભક્તિ એ છે સંતનો, સાધુ પુરુષનો, સજ્જનનો સંગ, આ પહેલી ભક્તિ. બીજી ભક્તિ દૂસરી રતિ મમ કથા પ્રસંગા, જે જગ્યાએ મારી કથા ચાલતી હોય એમાં રતિ રાખવી. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુનાગન કરઈ કપટ તજિગાન, ચોથી ભક્તિ મમ ગુનાગન તપઈ કપટ તજિગાન. હે સબરી, ગુરુપદ પંકજ સેવા ત્રીજી ભક્તિ ગુરુના ચરણ કમળની સેવા, અને ચોથી ભક્તિ કીર્તન ભક્તિ. પણ કીર્તન કરવાનું કેવી રીતે? કરઈ કપટ તજિગા, કપટ છોડીને કીર્તન, આ ચોથી ભક્તિ. અને પાંચમી મંત્ર જાપ મમ દ્રઢ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સુવેદ પ્રકાશ, પંચમ ભજન જો વેદ પ્રકાશ. પાંચમી ભક્તિ મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ. ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો છે બ્રહ્મ સંબંધ મંત્ર, એમાં દ્રઢ વિશ્વાસ રાખો. સઠ દમ શીલ દી રતિ બહુ કરમા, સઠ દમ શીલ દીરત કરમા, સઠ દમ શીલ દી રતિ બહુ કરમા, સઠદમ શીલ રતિ બહુ કરમા, નિરત નિરંતર નિરંત નિરંતર સજ્જન ધર્મા, નિરત નિરંતર નિરત નિરંતર સજ્જન ધર્મા. છઠ્ઠી ભક્તિ ઇન્દ્રિયોની ઉપર દમન, અને સજ્જન ધર્મ સત્ય ધર્મ નું પાલન કરવું, આ છઠ્ઠી ભક્તિ. સાતવ સબ મોહી મય જગ દેખા, સાતમ સાતમ સવા
અધિક કરી લે હે શબરી સાતમી ભક્તિ તારા એ જગત માં મારા દર્શન કરવા સબ મોહી માઈ જગ અને મારાથી અધિક મારા ભક્તોને ગણવા મારા સંતોને ગણવા મોટે સંત અધિક કરી લેતા આઠવ જથા લાભ સંતોષા આઠવ જથા લાભ સંતોષા સપને હું નહીં દે ખઈ પર દોષા સપને હું નહીં દે ખઈ પર દોષા રામ જય રામ જય રામ આઠમી ભક્તિ જે સમયે જ્યારે જેટલું મળે એમાં સંતોષ સપને હું નહીં દેખે પર દોષ સ્વપ્નમાં પણ પારકાના દોષ કોઈ જોવા નહીં આ આઠમી ભક્તિ નવમી છેલ્લે નવમ સરલ સબ કન છલહીના નવમ સરલ સબ કન છલહીના મમ ભરોસે હરશન દીના મમ ભરોસે મારા ભરોસે જીવન છલ કપટ વગર નું જીવન પ્રભુના ભરોસે જીવન આ નવમી ભક્તિ અને રામજી એ ત્યાં વચન આપ્યું સબરી ને કે હે સબરી આ નવધા ભક્તિ નું હું તને દાન કરું છું આ નવ માંથી કોઈ પણ એક આમાંથી કરશે એ મને પામી શકશે સોઈ અતિશય પ્રિય પામી ની મોરે સોઈ અતિશય પ્રિય ભામિની મોરે સકલ પ્રકાર ભગતિ દ્રજ તો રે સકલ પ્રકાર ભગતિ દ્રજ તો રે સકલ પ્રકાર ભગતિ દ્રજ તો રે સકલ પ્રકાર તો રે શ્રી રામ જય રામ જય હો જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામજીએ સબરીનો ઉદ્ધાર કર્યો રામજીના દર્શન કરતા કરતા સબરી યોગ અગ્નિમાં સમાયા તો રામાયણનું એક એક પાત્ર આદર્શ છે આદર્શ પાત્ર રામજીનું છે રામચરિત માનસમાં તમે ડોક્યુ કરો ને એના પાત્રો ઉપર કે રામ જેવો પુત્ર વશિષ્ઠ જેવા ગુરુ દશરથ જેવા પિતા કૌશલ્યા જેવી માતા એક એક પાત્ર જુઓ રામ જેવા પતિ સીતા જેવા પત્ની ભરત જેવો ભાઈ ભાગ્યમાં હોય ત્યારે જ આ બધું મળે અને વધારામાં હું તો એટલું કહું કે રાવણ જેવો શત્રુ ન મળે રાવણ જેવો શત્રુ પણ ન મળે રાવણની ભલે વિરોધ ભક્તિ હતી રાવણે માન્યું કે હું એકલો જ રામની ભક્તિ કરું તો મારા એકલાનો ઉદ્ધાર થાય મારા આ રાક્ષસો કોઈ દિવસ રામનું નામ તો લેવાના નથી
એટલે જો હું રામજીની સાથે વિરોધ કરું ને તો જ આ રાક્ષસો રામને હાથે એની સન્મુખ જોતા જોતા રામના દર્શન કરતા કરતા મરશે અને એનો સર્વનો ઉદ્ધાર થશે. એટલે આ સર્વનો ઉદ્ધાર કરવા રાવણે રામજીનો વિરોધ કર્યો. આમ રાવણ કુંભકર્ણને આ વાત કહે છે. તો રામાયણની અંદર એક એક કાંડ એ રામજીનું અંગ છે. બાલકાંડ એ ચરણ છે, અયોધ્યા કાંડ સાથળ છે, અરણ્ય કાંડ ઉદર છે, કિષ્કિંધા કાંડ હૃદય છે, સુંદર કાંડ કંઠ છે, લંકા કાંડ મુખ છે અને ઉત્તર કાંડ એ રામજીનું મસ્તક છે. તો રામાયણ એમાંથી પ્રત્યેક મનુષ્યને બોધ મળે છે. રામાયણનું મનન કરો ને તો તમારું મન રામાયણમાં દેખાશે. જેનો ઘણો સમય નિદ્રા ને આળસમાં જાય ને એ કુંભકર્ણ છે. પરસ્ત્રીનું કામ ભાવથી સ્મરણ ચિંતન કરે એ રાવણ, ટૂંકમાં રડાવે તે રાવણ અને પરમાનંદ આપે તે રામ. તો રામાયણના સાત કાંડ એ મનુષ્યની ઉન્નતિના સાત પગથિયા છે. પહેલો કાંડ બાલકાંડ છે. બાળક જેવા નિર્દોષ થાવ તો રામને ગમો. બાળક પ્રભુને પ્રિય છે કારણ કે તે નિરભિમાની છે, એનામાં છલ કપટ કશું જ નથી. વિદ્યા વધે પ્રતિષ્ઠા વધે તો પણ તમારું હૃદય બાળક જેવું રાખજો. બાલકાંડ છે ને એ નિર્દોષ કાંડ છે. બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર થવાનો પ્રયત્ન કરો. દોષ આવે ને પેલા, દોષ મનુષ્યની આંખમાંથી મનમાં આવે છે, તેથી દ્રષ્ટિ ઉપર અંકુશ રાખશો ને તો જીવન નિર્દોષ બનશે. પછી જેવી દ્રષ્ટિ એવી પ્રમાણે સૃષ્ટિ થાય. સૃષ્ટિને કોઈ સુખરૂપ અને કોઈ દુઃખરૂપ લાગે. સૃષ્ટિમાં સુખ નથી દુઃખ નથી, સૃષ્ટિ તો સુખ દુઃખ જીવનમાં આવે છે. સંયમથી બ્રહ્મચર્યથી જીવ માન અપમાનને ભૂલી જાય તો જીવનમાં સરળતા આવે. બાળક જેવા નિર્માણ અને નિર્મો થયા પછી શરીર છે ને અયોધ્યા બને. જ્યાં યુદ્ધ નથી વેર નથી એવી કાયા એટલે અયોધ્યા. અયોધ્યા કાંડ મનુષ્યને નિર્વેર બનાવે. પછી આવે અરણ્ય કાંડ. અરણ્ય કાંડ નિર્વાસન બનાવે. નિર્વેર થયા પછી વાસના એ ત્રાસ આપે છે. અરણ્ય કાંડના પાઠથી મનુષ્યનું નિર્વાસન થાય. તો મનુષ્ય નિર્વેર બને અને નિર્વાસન થાય ત્યારે કિષ્કિંધા કાંડમાં જીવની ઈશ્વર સાથે મૈત્રી થાય. કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ અને રામની મૈત્રી થાય. સુગ્રીવ એ જીવાત્મા છે, રામજી પરમાત્મા છે. બંનેનું મિલન અને મૈત્રી ત્યારે થાય જ્યારે મધ્યસ્થી કોઈ હોય. અહીંયા મધ્યસ્થી કોણ બન્યું? હનુમાનજી મહારાજ. નકર રામાયણમાં સુગ્રીવ જેવું ભીરુ એકેય નથી, કોઈ નથી. આવો ભીરુ સુગ્રીવ છે, અતિશય ભીરુ હોય ને તો સુગ્રીવ. બહુ ડરપોક છે સુગ્રીવ. હનુમાનજી એ સુગ્રીવને રામજી સાથે મિલન કરવા માટે લઈ ગયા અને સુગ્રીવે બધી વાત કરી. અને એ સમયે સુગ્રીવે કહ્યું કે મારા ભાઈ વાલીએ આવું આવું ચરિત્ર મારી ઉપર કહ્યું છે, ભગવાન કહે હું એને મારીશ. વાલીને માર્યો અને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય સોંપ્યું ને પછીની જે વચ્ચેનો ગાળો છે ને બધું ભૂલી ગયો સુગ્રીવ. રાજપાટ રાજ ભોગો ભોગવવા લાગ્યો. ચાતુર્માસ અહીંયા પૂરા થવા આવ્યા અને લક્ષ્મણજી ક્રોધિત થયા કે આ સુગ્રીવ જેવો ભીરુ જગતમાં કોઈ જોયો નથી. રામજી આટલું આટલું એના માટે કર્યું અને રામજી એને કાર્ય સોંપ્યું સીતાજીની શોધ. અને આ કાંઈ ન કરી શકે અને ગયા રામજી લક્ષ્મણજી.
અને લક્ષ્મણજીની પાસે જઈને હનુમાનજી કહે કે પ્રભુ કહા આ ભીરુ છે એ ભૂલી ગયો છે, એને ખબર નથી, એને હું મારીશ. અને હનુમાનજી વળી પાછું ત્યાં મધ્યસ્થી બનીને લક્ષ્મણજીને પણ સમજાવ્યા કે હું વચન આપું છું એ રામજીનું કાર્ય કરવા આવશે. તો હનુમાનજી જેવા કોઈ મધ્યસ્થી હોય ને ત્યારે જ રામના દર્શન થાય, અન્યથા નહીં. જિંદગી પર્યંત રામની દાસ્ય ભક્તિ, દાસ્ય ભક્તિમાં એનું નામ છે સખ્ય દાસ્ય. હનુમાનજીએ દાસ્ય ભક્તિ સ્વીકારી અને અંતે રામ પાસેથી કાંઈ ન સ્વીકાર્યું. આખા જગતમાં તમે ભક્તિનો સરવાળો કરો ને એની ઉપર હનુમાનજી બેસે. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ દનુજ વન કૃષાનમ જ્ઞાનીનામ મગ્ર ગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. આ હનુમાનજી જગતમાં ગમે એટલું જેટલું જ્ઞાન છે ને એ જ્ઞાનનો સરવાળો કરો, પછી એનું ઘન કરો અને એ ઘન અને એમાંથી જે ટાળો મળે ને એની ઉપર હનુમાનજી છે. બુદ્ધિમતામ વરિષ્ઠામ કયા છે, એના જેટલી બુદ્ધિ કોઈનામાં નથી. બુદ્ધિમતામ વરિષ્ઠામ, હનુમાનજી આટલા બધા બુદ્ધિમતમાં શ્રેષ્ઠ છે, છતાં રામજીને કહે હું તો કાંઈ નથી. અને આપણે કઈક એકાદી બે ડિગ્રી મેળવી લીધી હોય તો કે મારા જેવું તો કોઈ નથી. અને આખી લંકામાં અગ્નિ લગાવીને આવ્યા અને પછી સંપૂર્ણ રાવણનો નાશ કરી અને પુષ્પક વિમાનમાં બેસીને જયારે અયોધ્યામાં બધા આવ્યા અને આખી સભા ભરી છે. એક એકને ભગવાન રામ પુરસ્કાર આપે છે, સુગ્રીવ પણ સાથે, બધાને પુરસ્કાર, કઈક ને કઈક પુરસ્કાર કે તમે યુદ્ધમાં મને ઘણા સહાય રૂપ બન્યા છો, બધાને આપ્યું બધાને આપ્યું. સીતાજીની પાસે એક મણીની મુક્તાફળ મણીની માળા હતી, એના એક એક મોતીની કિંમત કરો ને તો આંકી ન શકાય આવી કિંમતી માળા. તો સીતાજીની પાસેથી રામજીએ લઈને કહ્યું લાવો તો જરા, અને એ માળા હનુમાનજીને સોંપી. હનુમાનજીએ માળા લીધી ને પછી શું કર્યું ખબર છે, માળાને તોડે પછી મોતી મોઢામાં નાખે, ફાડે એમાં જોવે, ફેંકી દે, વળી તોડે વળી ફેંકી દે. સીતાજીની નજર ગઈ રામજીને, કહ્યું કરે આ હનુમાનજીની કિંમત છે, એક એક મોતી કેટલા કેટલા લાખની કિંમતનું છે, ના તોડી નાખે છે. તો રામજી કહ્યું દેવી તમે જ પૂછી લો ને એને. તો એને પૂછ્યું કે તમે આ મોતી કેમ તોડી નાખો છો. તો હનુમાનજી કહે કે જેમાં મારો રામ ન હોય એ કદાચ લક્ષ કોટી એની કિંમત હોય ને તો મારે માટે તો કોડી છે. અને ઈ ભગવાન જેવાને ઋણી રાખે હો જગતમાં, એક જ જન્મ એવો કે રામને ઋણી રાખાને એણે, પ્રભુને ઋણી રાખા જગતમાં, આ એક જ જન્મો રે જેણે, રામને ઋણી રાખા રામને ઋણી રાખા એણે, પ્રભુને ઋણી રાખા જગતમાં, જન્મો રે જેણે, રામને ઋણી રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા, ભંડાર ભરીને રાખ્યા, રામને ભંડાર ભરીને રાખ્યા, ભંડાર ભરીને રાખ્યા. પણ કરીને કોઈ દેણે ઉઘરાણી, એ કરીને કોઈ દી એને ઉઘરાણી, હામાં ચોપડા ચોખા રાખ્યા જગતમાં, એક જન્મો રે જેણે, રામને ઋણી રાખ્યા.
આ એક અંજલી નો જાયો છે. માગણા કેરા વેણ હરખ થી કોઈને મોઢે ન ભાઈ ખા, કોઈને મોઢે ન ભાઈ ખા, પણ રામ કૃપા ના સુખ સંસારીને સ્વાદ ભૈરાન ચાખા જગત માં. એક જન મોરે પિતાજી ને કે હરિયે જયારે કંઠ માં હાર આરોપ્યો, હરિયે કંઠ માં હાર આરોપ્યો, એને મોતી મોઢામાં નાખ્યા, મોતીડા મોઢામાં નાખ્યા, હરિયે કંઠમાં હાર આરોપ્યો, મોતી મોઢામાં નાખ્યા રે, મોતી મોઢામાં નાખ્યા, પણ મોતીડા કરડીને માળા તોડી, ત્રાગડા છોડી નાખ્યા જગતમાં. આ અંજની નો જાયો રે, રામને ઋણી રાખ્યા, રામને ઋણી રાખ્યા એણે રે, રામને ઋણી રાખ્યા એણે, પ્રભુને ઋણી રાખ્યા જગતમાં. બધાય કામ રામ ના ફેરાય, પણ દેહણા ક્યાં રાખ્યા? જાપે રામ ના સગળા કામ કર્યા ને બેસણા બારણે રાખ્યા, બેસણા બારણે રાખ્યા, રામ ના સગળા કામ કરીને બેસણા બારણે. મને કોઈ ભગવાન મોટું ઊંચું સ્થાન આપે એવી વાત નથી. રાજસત્તામાં એને ભડકા વાળા, હે રાજસત્તામાં એને ભડકા વાળા, પછી ધૂળમાં દામા નાખ્યા જગતમાં. એક જન મોરે જેણે રામને ઋણી રાખ્યા, રામને ઋણી રાખ્યા એણે, પ્રભુને ઋણી રાખ્યા જગતમાં. એક જન મોરે ધન્ય છે માં અંજલી ને કે આવા પુત્રો ને જન્મ આપે. એને કહેવાય અંજની માતાની ભૂખ ઉજાળી, નીત રખો પારાખા, નીત રખો પારાખા, અંજની માતાની ભૂખ ઉજાળી, નીત રખો પારાખા, નીત રખો પારા. એ ભાઈ છોડી ને એને કોઈ દી ચોકી રામની, હજી ક્યાંક બીજો રાવણ જેવો હશે તો. એ છોડી નહી ચોકી એને કોઈ દી રામની, એને જાપે ઉતારા રાખ્યા જગતમાં. આવો એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા, રામને ઋણી, રામને
મજ જન મોરે રામ ને ઋણી રાખ. અને આટલું આટલું ભગવાન રામ નું કામ કર્યું પણ બદલો કોઈ દી નો માંગ્યો. સુંદર મજાની કાગની રચના. કાગ કે બદલો ક્યારે ન માંગ્યો અને પોરહ કદી ન ભાખ્યા, પોરહ કદી ન ભાખ્યા. કાગ કે બદલો કદી ન માંગ્યા, પોરણ કદી ન ભાખ્યા, પોરહ કદી ન ભાખ્યા. જેણે બદલો લીધો એના મોઢા, જેણે જેણે એ ભાઈ જેણે જેણે લીધો છે બદલો એના મોઢા પડી ગયા હાઉ જાખા જગતમાં. અંજલી નો જાયો રે જેણે રામ ને ઋણી રાખ્યા, રામ ને ઋણી રામ ને રામ ને ઋણી રાખ્યા, એને પ્રભુ ને ઋણી રાખ્યા રે જગત માં. એક જગન મો એને રામ ને ઋણી, એને રામ ને ઋણી રાખ્યા, રામ ને ઋણી. જીવ અને ઈશ્વરની મૈત્રી ક્યારે થાય? તો જીવ અને ઈશ્વર, ઈશ્વરની મૈત્રી હનુમાનજી વગર શક્ય નથી. હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતીક છે. એકલા સુગ્રીવ થી કઈ ન વળે, અને હનુમાનજી નું બ્રહ્મચર્ય નું બળ જોઈએ. તો જીવન ઈશ્વરની મૈત્રી થઈ એટલે જીવન સુંદર થયું, એટલે આવ્યો સુંદર કાંડ. જ્યાં સુધી જીવ પ્રભુ સાથે મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી. સુંદરકાંડ અતિ સુંદર છે. એમાં રામ ભક્ત હનુમાનજીની કથા આવે છે. ભાગવતમાં જેમ દસમ સ્કંદ એમ રામાયણમાં સુંદરકાંડ, અતિ મહત્વનો કાંડ સુંદરકાંડ. સુંદરકાંડમાં હનુમાનજીને શ્રી સીતાજીના દર્શન થાય છે. સીતાજી એ પરાભક્તિ છે. જેનું જીવન સુંદર થાય એને પરાભક્તિના દર્શન થાય. એકલા હનુમાનજી બ્રહ્મચર્યના બળે નિશ્ચિત કર્યું કે સીતાજી ક્યાં છે, કે લંકામાં છે. કોણ જાય? નળ, નીલ, અંગદ, જાંબુવાન આ બધા હતા, પણ કોઈ કહે કે હું અડધે જાઉં, કોઈ કહે હું જઈ શકું પણ પાછો ના આવું. જાંબુવાન કે હવે હું વૃદ્ધ થયો. અને હનુમાનજીની શક્તિને પોરસાવી, અને એકલા હનુમાનજી દરિયો ઓળંગે, એ શક્તિ હનુમાનજીની બ્રહ્મચર્ય અને રામ નામનો પ્રતાપ. હનુમાનજીમાં દરિયો ઓળંગવાની દિવ્ય શક્તિ આવી. સમુદ્ર ઓળંગવો છે તો જેને સમુદ્ર ઓળંગવો એને શું કરવું પડે? જીભને મારવી પડે. જીભને વશ કરવી પડશે. જીવનને સુંદર બનાવવું હોય તો જીવનને ભક્તિમય બનાવો, અને પરાભક્તિ હોય ત્યાં શોક રહી ન શકે. એથી જ સીતાજી ક્યાં છે? અશોકવનમાં.